ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણિયા બટેટા, તીખા ચટપટા ટેસ્ટી એવા. અને આ તમે ભૂંગળા સાથે તો ખાઈ શકો, પણ બાજરીના રોટલા, રોટલી, ભાખરી કે પૂરી સાથે પણ ખાઈ શકો એવા ટેસ્ટી છે. જો તમે લસણિયા બટેટા ક્યારેય આ રીતે ગ્રેવીવાળા ન બનાવ્યા હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે બટેટા બાફવા મૂકી દઈશું. તો મારી પાસે નાની બટેટી છે, એટલે મેં નાની 12 બટેટી લીધી છે. જો મોટા બટેટા હોય તો બે ભાગ કરી લેવાના. કુકરમાં બટેટા ઉમેરી 1 કપ પાણી ઉમેરીશું, 1 ટીસ્પૂન મીઠું. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું. વિસલ થઈ જાય, પ્રેશર નીકળી જાય એટલે બટેટાની છાલ ઉતારી લઈશું અને આ રીતે એક બાઉલમાં બટેટાને લઈ લઈશું. એમાં આપણે 1 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર. તો તમારે જો તીખું બનાવવું હોય તો 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન રેગ્યુલર લાલ મરચું ઉમેરી દેવાનું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો કે પછી પાઉંભાજી મસાલો, તમને બેમાંથી ગમે તે ફાવે એ તમે ઉમેરી શકો છો. અને 1/2 ટીસ્પૂન સંચળ. સંચળથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. થોડા તમારે લીંબુના ટીપા અત્યારે નીચોવા હોય તો એ પણ ઉમેરી શકો છો, એનાથી સારો એવો ટેસ્ટ આવી જશે. હું નથી ઉમેરી રહી. અને 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને આ રીતે બટેટાને સારી રીતે કોટ કરી લઈશું મસાલાથી. તો આ રીતે બટેટાને તમારે 10-15 મિનિટ જેવા મેરિનેટ કરી દેવાના. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈશું એટલે મસાલો છે બટેટામાં સારો બેસી જશે. અને 1-2 બટેટા વધારે જો બફાઈ ગયા હોય તો એ આપણે રસા માટે વાપરીશું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ લસણિયા બટેટાના ગ્રેવીનો આવશે. તો આ રીતે બટેટાને હું સાઈડમાં મૂકી દઈશ. અને હવે આપણે લસણવાળું મરચું, લસણની ચટણી તૈયાર કરી લઈશું. તો ખાયણી દસ્તામાં 10-12 લસણની કળીઓ લઈ અને આ રીતે પહેલાં એને પીસી લઈશું. તો મિક્સરમાં વાટવું એના કરતાં તમારે આ રીતે વાટવાનું, બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તીખું બનાવવું હોય તો 2 ટીસ્પૂન જેટલું ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે પીસી અને ચટણી રેડી કરી લઈશું. તો આપણી આ લસણની ચટણી લસણિયા બટેટા માટે તૈયાર થઈ ગઈ છે. લસણ અહીંયા તમે વધુ ઓછું કરી શકો છો, પણ આટલું ઇનફ છે. અને હવે આપણે એક પેન લઈ લઈશું, એમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. આમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, હું વધારે નથી ઉમેરી રહી. 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1 મીડિયમ ડુંગળી ઝીણી કાપી ઉમેરી દઈશું. મેં ચોપરમાં ઝીણી કરી છે આ રીતે. અને ડુંગળીને 2-3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. તો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાતળવાની છે. તો આ રીતે હવે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. 2 નાના ટમેટા છે મારી પાસે અને લાલ હોય એવા લેવાના. જો મોટા હોય તો 1.5 જેટલું તમારે ટમેટું લેવાનું. એને આપણે ઝીણું કાપીને કે પછી તમે એની પ્યોરી પણ બનાવી શકો છો. તો વધારે પડતા ટમેટા નથી ઉમેરવાના, નહીંતર ખટાશ એની એટલી બધી વધી જશે તો સ્વાદ સારો બટેટાનો નહીં આવે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે 1.5 ટમેટું કે પછી 2 નાના ટમેટા આ રીતે ઝીણા કરી ઉમેરી દઈશું. સોફ્ટ થાય અને ગ્રેવીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો મીઠું અત્યારે નથી વાપરી રહી, આપણે લાસ્ટમાં ઉમેરીશું. આપણે બટેટામાં પણ ઉમેર્યું છે તો વધી ન જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે તેલ અલગ હવે ટમેટામાંથી થઈ ગયું છે. લસણવાળું પીસેલું મરચું, લસણની ચટણી જે વાટી છે એ ઉમેરી દઈશું. તો જો તમે તૈયાર રેડીમેડ તમારી પાસે પડી હોય તો 1 ટેબલસ્પૂન જેટલી તમને જરૂર પડશે. અને આપણે એને પણ 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સતત આ રીતે હલાવતા રહી લસણની કચાશ નીકળે ત્યાં સુધી સાતળી લઈશું. તો આ રેસીપીથી મેં 4 લોકો માટે બટેટા બનાવ્યા છે. તો આપણે ટોટલ 12 બટેટા બાફવા મૂક્યા હતા, એમાંથી 2 નાની બટેટી જે વધારે સોફ્ટ થઈ ગઈ હોય બાફવામાં એ લઈ અને આપણે અત્યારે આમાં મેશ કરી ઉમેરી દઈશું. તો આનાથી રસો છે એ થીક થશે અને જો તમે રોટલા સાથે કે રોટલી સાથે ખાઓ તો ગ્રેવીનો ટેસ્ટ છે એકદમ ક્રીમી ટેસ્ટી એવો આવશે. તો આ રીતે 2 બટેટાને હાથેથી મસળી ઉમેરી દઈશું. તો બટેટા આપણે જે મેરિનેટ કર્યા એ જ મેં ઉમેર્યા છે અને સાથે એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો કે પાઉંભાજીનો મસાલો ઉમેરી દેવાનો અને ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો 2-3 ટેબલસ્પૂન જેટલા મેં ઉમેર્યા છે. ધાણા અત્યારે ઉમેરશું એટલે ગ્રેવીમાં ધાણાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું આપણે મસાલાને સતળાવા દઈશું આ રીતે.
તો ગેસની ફ્લેમ મીડિયમ છે, હવે સારી રીતે મસાલા સતરાઈ ગયા છે. ગરમ પાણી તો અડધોથી પોણો કપ કે પછી તમારે રસો કેટલો જોવે છે એ રીતે થોડું થોડું કરી આ રીતે પાણી ઉમેરતા જવાનું અને આ રીતે હવે રસો છે એ મેશ કરવાનો. બટેટા એકદમ મિક્સ સારી રીતે થઈ જવું જોઈએ ગ્રેવી સાથે, એ રીતે મિક્સ કરતા જઈશું. તો એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે બાફેલા બટેટા જે આપણે મેરિનેટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. તો 15 મિનિટ પણ ઇનફ છે મેરિનેશન માટે. જો તમારી પાસે પહેલેથી ટાઈમ હોય તો તમે પહેલાં પણ એ મેરિનેટ કરી શકો છો. અને જેને લસણ ડુંગળી વગર બટેટા ખાવા હોય તો આ મેરિનેટ કરેલા બટેટા ભૂંગળા સાથે પણ તમે ખાઈ શકો, એવા ટેસ્ટી છે. જો તમે ભાવનગરમાં ક્યારેય બાળપણમાં ભૂંગળા બટેટા ખાધા હોય તો પહેલાં આ રીતે આવા કોરા બટેટા ભૂંગળા સાથે મળતા હોય તો એ સિમ્પલ એવા એ બટેટા છે. અને આપણે આ ગ્રેવીવાળા લસણિયા બટેટા બનાવ્યા તો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને બાઉલમાં પણ થોડું પાણી ઉમેરી એ રિન્સ કરી એ પણ પાણી ઉમેરી દઈશું અને 2-3 મિનિટ આ રીતે હળવા હાથે મિક્સ કરી થવા દઈશું. 2-3 મિનિટ પછી એકદમ સારી રીતે બટેટા આપણા થઈ ગયા છે. લાસ્ટમાં સંચળ કે મીઠું, તો મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું. આપણે બટેટામાં ઉમેર્યું છે એ રીતે તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. અને આપણા લસણિયા બટેટા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા એનો કલર પણ બહુ સારો એવો આવ્યો છે. તો જો તમે ક્યારેય ઘરે આવા લસણિયા બટેટા ભૂંગળા સાથે તો ખાઈ શકો, પણ તમે રોટલા, રોટલી, બાજરીના રોટલા કે પાપડ પણ શેકેલા હોય એના સાથે પણ ખાઓ તો પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. તો આવા લસણિયા બટેટાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો એકવાર લસણિયા બટેટા બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.